वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्ते विद्यार्थी मित्रों, गुजराती अंदर पाठ्यपुस्तक ने अनुक्रमणिका ने ध्यान में लीए तो चेप्टर एक थी चेप्टर 20 विरल विभूति सुधी कंटीन्यूज अभ्यास करी दीदो। वैष्णवजन रेशनो घोड़ो सिलवंत साधु ने भूली गया पछी दीकरी वायरल इन्फेक्शन हो एवो गुजराती अने छत्री माधव ने दीठो छे क्यांय डांगवनो अने शिकारी ने अने चोपड़ानी इंद्रजाड़ वतन थी विदाय जन्मोत्सव बोलियाना कई गति भंग अने दिवसो जुदाई ना जाय छे गजल भूखती भूंडी भीख एक बपोरे अने विरल विभूति। अहींया सुधी 20 चेप्टर आपणे पूर्ण कर्या। हवे 21, 22, 23 અને 24 ચાર ચેપ્ટર બાકી છે અને પૂરક વાંચનનું એક ચેપ્ટર બાકી છે। ત્યારબાદ દીકરા ગ્રામરની વાત કરીએ તો ગ્રામરની અંદર એકમ એકની અંદર ધ્વનિ શ્રેણી આપણે સંપૂર્ણ કરેલી છે। ધ્વનિ શ્રેણી બાદ જોડણી, જોડણી પછી પૂર્વ પ્રત્યય, પર પ્રત્યયો, જોડણી ભેદે અર્થભેદ અને સંધિની અંદર સ્વર સંધિ, આટલું આપણે પૂર્ણ કર્યું। समास आपणे भणवाना बाकी छे। त्यार पछी एकम बेनी वात करिए तो आपणे क्रिया विशेषण बाकी छे, पण मैं तमने संज्ञाना प्रकार भणावी दीधा छे। हवे विशेषण अने क्रिया विशेषणना प्रकार आपणे बाकी छे भणवाना, एटले समास विशेषण क्रिया विशेषण बाकी छे। ત્યારબાદ જોવા જઈએ તો કર્તરી કર્મણી ભાવે પ્રેરક વાક્ય રચના એકમ 3 આખો ભણવાનો બાકી છે। પછી આગળ વાત કરીએ તો અલંકાર પણ મેં તમને પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને ભણાવી દીધા છે। ભૂખથી ભૂંડી ભીખ ચેપ્ટર પૂરું થઈ ગયું છે। પછી લેખન કૌશલની અંદર અર્થવિસ્તારની સમજૂતી, અહેવાલ લેખનની સમજૂતી, સંક્ષેપીકરણની સમજૂતી અને નિબંધ લેખનની સમજૂતી સાથે નિબંધો વાંચીને આપણે કમ્પ્લીટ કર્યા છે। એટલે એકમની દ્રષ્ટિએ જોવા જઈએ તો પહેલો એકમ આપણો કમ્પ્લીટ છે। બીજા એકમની અંદર સંજ્ઞાના પ્રકાર ભણ્યા છે, એવું માત્ર ને માત્ર વિશેષણ અને ક્રિયા વિશેષણના પ્રકાર બાકી છે। ત્રીજા એકમની અંદર જોવા જઈએ તો કર્તરી કર્મણી ભાવે પ્રેરક વાક્ય રચના, પહેલા એકમની અંદર તત્પુરુષ સમાસ અને ત્યારબાદ ચોથા એકમની અંદર અલંકાર છે આપણે ભણી ગયા છીએ। નેક્સ્ટ એક છંદના પ્રકાર એ પણ બાકી છે, જે આપણે બોર્ડના માધ્યમથી જ ભણવા પડશે। સમાસ, છંદના પ્રકાર, વિશેષણના પ્રકાર, ક્રિયા વિશેષણના પ્રકાર, આ એક તમે નોટ ડાઉન કરતા જાજો, હું જે બોલું છું એ, જેથી કરીને યાદ રહી જાય કે આપણે ગ્રામરની અંદર કેટલા ટોપિક હજી બાકી છે। તો સૌ પ્રથમ જોઈએ તો સમાસના પ્રકાર બાકી છે। નંબર 1 સમાસના પ્રકાર, નંબર 2 વિશેષણના પ્રકાર, નંબર 3 ક્રિયા વિશેષણના પ્રકાર, નંબર 4 કર્તરી કર્મણી ભાવે પ્રેરક વાક્ય રચના, નંબર 5 છંદ અને એના તના પ્રકાર, બસ આટલું બાકી છે। સંધિની અંદર મોટેભાગે સ્વર સંધિને પ્રાધાન્યતા આપવામાં આવતી હોય છે, પણ આપણે ત્યાર પાંચ વિશેષ જે વ્યંજન અને વિસર્ગ સંધિનો જે નાના એવા ટોપિક સમજવાના છે એ પણ આપણે બોર્ડના માધ્યમથી સમજી લેશું। આજે ભણવા માટે જઈ રહ્યા છીએ વીરભૂમિ। મને ખ્યાલ છે કે મેં આપને ક્લાસની અંદર આ વીરભૂમિ સમજાવ્યું, પણ એને ઘણો સમય થઈ ગયો। લોકડાઉનની પહેલાં પણ જ્યારે 10મું ચાલુ થયું ત્યારે પૂરક વાંચન શરૂઆતમાં લીધેલા, ત્યારે મેં છેક વીરભૂમિ સમજાવ્યું, તો આજે ફરી પાછું વીરભૂમિ સમજાવું છું। અરવિંદ પંડ્યા, આ સત્ય હકીકત બનેલી છે, સત્ય ઘટના છે। અરવિંદ એમ પંડ્યાનું વતન સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગર પાસેનું રાયગઢ ગામ છે અને હાઈસ્કૂલના આચાર્ય તરીકે તેમણે કામગીરી કરેલી છે।
હાલ નિવૃત્ત જીવન ગાળે છે. વિછુડો, મહાકાલ, મોહભંગ, વીરભૂમિ એમના ત્રિઅંકી નાટકો છે. તૃષ્ણા, ગુલાબી સ્વપ્ન, જઠરાગ્નિ, હું નથી તેમના એકાંકી નાટકો છે, એટલે એક દિવસ પૂરતા મર્યાદિત નાટકો. નાટ્ય લેખક, દિગ્દર્શક અને અભિનેતા તરીકે પણ તેમનું મહત્વનું પ્રદાન છે, એટલે પોતે એક્ટર પણ રહી ચૂક્યા છે. અંગ્રેજોએ ભારત દેશને ગુલામ બનાવ્યો. સ્વતંત્ર થવા માટે તમામ ભારતવાસીઓએ સઘન પ્રયત્ન કર્યા. ગાંધીજીની રાહે ચાલીને આઝાદી મેળવી. ગુજરાતમાં આદિવાસી ગરાસિયા ભીલ લોકોએ આઝાદી માટે અનેક બલિદાન આપ્યા, પરંતુ તે ઘટનાને પ્રસિદ્ધિ મળી શકી નહીં. જલિયાવાલા બાગ હત્યાકાંડથી પણ ભયાનક હત્યાકાંડ અંગ્રેજોએ પાલ દઢવાવ નામના સ્થળે આચર્યો હતો, એટલે પાલ દઢવાવ નામના સ્થળે જલિયાવાલા બાગને પણ શરમાવે એવો હત્યાકાંડ કર્યો હતો, જેમાં 1200 અથવા તો એનાથી વધારે જેટલા વનવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. જેમ જલિયાવાલા બાગ હત્યાકાંડમાં જનરલ ડાયર ન ભૂલતો હોય ત્યાં સુધી એમણે ગોળીબાર કર્યો, એમ અહીંયા જનરલ ચટ્ટન છે જેમણે ગોળીબાર કરાવ્યો હતો અને 1200થી પણ વધારે લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. ખૂબ દુઃખદ ઘટના, જેણે દેશ માટે બલિદાનો આપ્યા. ગુજરાત સરકારે દઢવાવ, જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે, ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે સ્મારક પણ બનાવ્યું છે. શાળામાં ભજવી શકાય તેવું આ નાટક છે અને આઝાદીમાં અપાયેલા આદિવાસીઓના બલિદાનોને વાચા પૂરી પાડે છે. જોઈએ પાત્ર સૃષ્ટિ આપેલી છે એની અંદર. પાત્ર સૃષ્ટિમાં સમજીએ તો પ્રવક્તા છે, એટલે કે જે એન્કરિંગ કરનાર વ્યક્તિ છે. મોતીલાલ તેજાવત છે, જે રાજસ્થાનના કુલિયારી ગામનો વતની છે. પોતે વાણિયો છે અને નેતા છે સારો એવો, જે લોકો માટે કંઈક કરી છૂટવા માટે તૈયાર છે. જીવા કુશ્કા ખરાડી જે છે એ મોતીલાલ તેજાવતનો રાઇટ હેન્ડ જેને કહી શકાય. સુરજી નિનામા ભીલ છે, પણ તે અંગ્રેજનો માણસ થઈ ગયો છે. જનરલ ચટ્ટન પોતે અંગ્રેજ અફસર છે, અમલદાર છે. અંગ્રેજી અને ભીલ દેશી સોલ્જરો એમ બબે મળીને ચાર છે. આદિવાસી નેતાઓ અને સ્ત્રીઓ, પુરુષો અને બાળકો, આ પ્રકારની આખી પાત્ર સૃષ્ટિ છે. પ્રવક્તા પોતે જણાવે છે, અરવલ્લીની ગિરિમાળામાં આવેલા સાબરકાંઠા જિલ્લાના ઈશાનિયા ખૂણે આવેલ આદિવાસી વિસ્તારના પાલ દઢવાવની આ સત્ય ઘટના છે. તારીખ છે 7 માર્ચ 1922 અને ગોઝારો દિવસ. ગોઝારો એટલે દીકરા હત્યારો દિવસ. અંગ્રેજોએ જલિયાવાલા બાગના કુખ્યાત હત્યાકાંડને શરમાવે એવો ઘોર હત્યાકાંડ છે અહીં આચર્યો હતો. 1200 જેટલા ભોળા અને નિર્દોષ આદિવાસીઓ વનપુત્રોની નિર્મમ હત્યા કરી નાખી. વળી આ ઘટનાને પાછી છુપાવી પણ ખરા. ગુજરાત સરકારે આ સ્થળને શહીદી સ્મારક વીરભૂમિ બનાવી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને આપવાનો પ્રયાસ કર્યો. વર્ષોથી આ પહાડી પ્રદેશમાં ખમીરવંતા તાકાતવાળા ડુંગરી ભીલ આદિવાસી વનપુત્રો, જંગલના દીકરાઓ જેને કહી શકાય, જેમાં જંગલમાં જ રહેતા હોય એવા વનપુત્રો, સરળ અને સ્વતંત્ર મિજાજી વન જીવન જીવતા હતા. આ ભોળા આદિવાસીઓ પર ગોરા અંગ્રેજી શાસનનો કાળો પડછાયો પડ્યો હતો. તેમની સ્ત્રીઓના શિયળ લૂંટાતા, ઢોર પડાવી લેવાતા, કમરતોડ વેઠો કરાવાતી, નવા નવા ચિત્ર વિચિત્ર વેરા લેવાતા, કરવેરા ઉઘરાવતા. અત્યારે જેમ આપણી સરકાર ટેક્સ ઉઘરાવે છે ને, બસ એમ. છેવટે આ વિસ્તારના પ્રજાજનોએ વિદેશી શાસનના ત્રાસથી કંટાળીને સંગઠન બનાવીને આઝાદી માટે એકતાનો શંખ ફૂંક્યો. જ્યારે જ્યારે પણ આવી કપરી પરિસ્થિતિ બને છે, જ્યારે પણ વ્યક્તિઓને એવું થાય છે કે હું માનસિક રીતે ગુલામ છું, હું શારીરિક રીતે ગુલામ છું, ત્યારે આવો બળવો કરે જ છે અને થાય જ છે અને કરવો જ પડે, એમાં ના ચાલે. જ્યારે વ્યક્તિ મૂંઝાય છે શું કરવું, ત્યારે આ બળવો કરવો જ પડે.
આદિ અનાદિ કાળથી આવું ચાલ્યું આવ્યું છે. એકતાનો શંખ ફૂંકાયો એના નેતા હતા રાજસ્થાનના મેવાડ કુલિયારી ગામના વણિક પુત્ર નરશાર્દુલ મોતીલાલ તેજાવત. નરશાર્દુલ, હવે વાંચવામાં આવ્યું એટલે કદાચ એવું થતું હોય કે નરશાર્દુલ નામ હશે, નહીં, મોતીલાલ તેજાવત નામ છે. નરશાર્દુલ એટલે વાઘ જેવો માણસ, કર્મધારય સમાસ છે. અહીંયા ઉભેલા મોતીલાલ તેજાવત ઉપર પ્રકાશ પડ્યો, કેમ કે નાટ્ય રૂપાંતરિત રીતે અહીંયા આલેખવામાં આવ્યું છે ને બેટા, એટલે મોતીલાલ તેજાવત ઉપર છે લાઈટ પડે છે. પ્રવક્તા એન્કર પાછો બોલે છે કે આજે અંગ્રેજો વિરુદ્ધ એમણે અહીં મોટી સભા બોલાવી છે, આઝાદી માટે આગ લગાડી દીધી છે, ચિંગારી આપી દીધી છે. 1200 થી 1500 જેટલા આબાલ વૃદ્ધ એટલે કે બાળકથી માંડીને વૃદ્ધ સુધીના આદિવાસી પ્રજાજનો ડુંગરે ડુંગરેથી નાચતા ગાતા ઉમટી પડ્યા છે. આજે આઝાદી માટેનો શંખ ફૂંકાઈ ગયો છે, મોતીલાલ તેજાવત એના નેતા છે, આજે સફળ અને કુનેહબાજ નેતા છે. બાજુમાં ઉભેલા જીવા કુશકા ખરાડી ઉપર પ્રકાશ પડે છે. હવે મોતીલાલ તેજાવતની સાથે ફરી પાછો બીજો એક લાઇટ પ્રકાશ જીવા કુશકા ખરાડી ઉપર, જે મોતીલાલ તેજાવતનો ખાસ આદમી છે. પાછો એન્કર પ્રવક્તા એમની ઓળખાણ કરાવે છે કે આ છે જીવા કુશકા ખરાડી, મોતીલાલનો જોડીદાર, ચપળ અને કુનેહબાજ આદિવાસી નેતા. ફૂલ લાઇટ આખી સભા ભરાઈ ગઈ, ફૂલ લાઇટ પડે છે આખી સભા ઉપર. પ્રજાજનો નાટક ચાલુ થાય છે, પ્રજાજનો બોલે છે મોટા બાવજીની જય, મોટા બાવજીની જય, મોતીલાલ તેજાવતની જય, જીવા કુશકા ખરાડીની જય, નેતા અને એની સાથેના વ્યક્તિની જય જયકાર બોલાવે છે. મોતીલાલ તેજાવત બોલે છે, મારા આદિવાસી ભાઈઓ અને બહેનો, પાલ સ્ટેટના શાસનકર્તાને અંગ્રેજ ગોરાઓએ નિર્દયી બનાવ્યા છે. પાલ સ્ટેટના શાસનકર્તા એટલે ભીલ આદિવાસી, ડુંગરી ભીલ આદિવાસી લોકો, ગરાસિયા ભીલ, અને અંગ્રેજોએ, ગોરા અંગ્રેજોએ એને નિર્દયી બનાવ્યા છે. પણ તમે આત્મસન્માનથી જીવજો, કોઈની આગળ રતિભાર ઝૂકશો નહીં. અત્યારે પાલ સ્ટેટના શાસનકર્તા બધા અંગ્રેજો છે, અને અંગ્રેજો અત્યારે નિર્દયી બની ગયા છે, પણ તમે ચિંતા ન કરતા. ખરેખર ભીલ ત્યાંના રાજા કહેવાતા, અને અત્યારે અંગ્રેજો રાજા છે. એ સમયમાં 1922ની વાત કરું છું, ત્યારે અત્યારનો દિવસ છે તો 7 માર્ચનો, ત્યારની વાત છે. પણ તમે આત્મસન્માનથી જીવજો, કોઈની આગળ રતિભાર પણ ઝૂકશો નહીં. આઝાદી એ જ ઉપાય છે. હવે જીવા કુશકા ખરાડી બોલે છે પોતાની તળપદી લેંગ્વેજ, તળપદી ભાષામાં, હેતા ભાઈઓ અને બુનો, મોટા બાવજીએ રાઈટ વાત કીધી હૈ, આપણે બધાએ એક જ થવાનું છે. હવે ગમે એમ થાયલા, જીવ કાઢી આલો, મરો કે મારોલા. એટલે જીવા કુશકા ખરાડી એમ કે છે કે વાલા ભાઈઓ અને બહેનો, મોતીલાલ તેજાવતજીએ સાચી વાત કીધી છે, આપણે બધાએ એક જ થવાનું છે. અને ગમે એમ થાય, જીવ ભલે આપણો ચાલ્યો જાય, ભલે મરી જઈએ, પણ આજે આઝાદીનો શંખ ફૂક્યો છે એટલે આઝાદી લઈને જ ઝંપવાનું છે. આવું જીવા કુશકા ખરાડી કહે છે. અને દૂરની ટેકરી પરથી ભયસૂચક ઢોલનો સંકેત આવ્યો. હવે ઘણીવાર એવું થતું હોય કે જ્યારે આ નેતાઓ છે કોઈ કોઈ મિટિંગ ભરતા હોય ત્યારે એવું બને કે અચાનક જ અંગ્રેજોનું પાછું કમઠાણ ભેગું થઈને આવે, ત્યારે એક ડુંગર ઉપર એક મોટો ઢોલ રાખવામાં આવ્યો હોય કે દૂરથી ગાડીઓ જોઈ જાય એટલે ઢોલ વગાડવા મળે ને આ બધા લોકો પોતાની રીતે સગે વગે થઈ જાય. પણ આ લોકો સગે વગે થવા નહોતા આવ્યા, આ લોકો ભાગવા નહોતા આવ્યા, આ લોકો અંગ્રેજોને ભગાડવા માટે ભેગા થયા હતા. કઈ રીતે ભાગે, નથી જવાના, નથી જ જવાના. એક વખત જેણે આંગળી ચીંધી લીધી, ચીંધી લીધી. એક વખત જેણે કોલર ટાઈટ કરી લીધી, કરી લીધી, પછી પાછો હટવાનું નામ જ લેવાનું. એને તો સાહસવીરો કહેવાય.
આ તો તું મોર થા હું તારી વાહે વાહે આવું છું, ભાઈ વાહે જોઈ કોઈ ન હોય, કુતરું વાહે આટા ન મારતું હોય, તો એ કઈ કામનું નહીં. એટલે મિત્રો પણ એવા જ બનાવી રાખવા કે જે સુખ અને દુઃખ બંનેમાં ભાગીદાર બને, માત્ર સુખમાં સુખમાં લાભ લઈ લે, પછી દુઃખમાં તો કે તું કોણ ને હું કોણ. આવી આવી પરિસ્થિતિ વાળા મિત્રોને રાખવા, આવી પ્રકૃતિ વાળા મિત્રોને આપણી પરિસ્થિતિમાં જોઈન્ટ જ નહીં કરવાના. આ શીખવા જેવું છે. એટલે અહીંયા જીવાકુશકા ખરાડીએ પોતાની વાત કીધી અને ભયસૂચક ઢોલનો સંકેત આવ્યો અને બે ત્રણ આદિવાસી નેતા તો ઊભા થઈ ગયા. એક આદિવાસી નેતા બીજા નાના મોટા નેતાઓ હતા, એમાંનો એક નેતા છે બોલે છે કે જોખમનો ઢોલ વાગતો લાગે છે. એ કે એટલે જીવાકુશકા કે છે, મોટા બાપજી તમારી માથે જોખમ છે, કેમ કે અંગ્રેજોને તો મોતીલાલ તેજાવત મેઇન નેતા પકડી લ્યો એટલે બધા માણસો પોતાની રીતે લીટી થઈ જાય. અંગ્રેજોની તો બસ આ જ નીતિ હતી, અંગ્રેજોએ આપણી માથે રાજ શા માટે કર્યું, કેમ કે આપણાને આપણા ઘણા લોકો એવા હતા કે જે ક્રાંતિકારીઓની બાતમી આપતા, નેતાઓ કામ કરતા એની બાતમી આપતા, એમની જાણકારી આપતા, અને અંગ્રેજો ત્યાં પહોંચી જતા. આ બગીચામાં શહીદ ચંદ્રશેખર આઝાદની અંદર ગોળી પોતે ખાઈ લીધી તો ચંદ્રશેખર આઝાદ તો પોતે જ કીધું હતું કે હું અંગ્રેજોના હાથે મરીશ નહીં, મારી જાતે મરી જઈશ પણ અંગ્રેજોના હાથે ગોળી નહીં ખાવ. અંગ્રેજો જેવા બીકણ કોઈ નહોતા, આપણા જ બધા સાહસવીરો હતા. અને ત્યારે ભેદભાવ હતા ક્રાંતિકારીઓના નેતાઓના, નેતા તો અંગ્રેજો ક્યારના રાજા લઈ ગયા હોત. અંગ્રેજો 190 વર્ષ કે 180 વર્ષ શાસન કરત જ નહીં ભાઈ. હવે 200 કે 2000 અંગ્રેજો લાખોની સંખ્યા ઉપર રાજ કઈ રીતે કરી શકે, તમે જ મને કહો. પણ સમજવાની અને દુર્ભાગ્યની વાત એ છે કે આપણે અંદરો અંદર જ ખપી મરીએ છીએ, પછી બીજા શું કરે. આપણે અંદરો અંદર જ એકાબીજાને હેરાન કરવાની વૃત્તિ રાખીને બેઠા છે, બીજા શું કરે એમાં. એટલે અહીંયા એ જ વસ્તુ થઈ આ લોકો સાથે. જે આ સુરજી નીનામાં હતો એ ભીલ અંગ્રેજ હતો ને, અંગ્રેજ એટલે ભીલ હતો ને, અંગ્રેજોની અંગ્રેજોના પાટલે જઈને બેસી ગયો. જે જે વિદેશી નીતિના પાટલે બેઠા છે એ કોઈ આપણા છે જ નહીં, યાદ રાખવા. જે આપણા છે એનું મોઢું કહી દઈએ કે આપણા જ છે. કલ્યાણ કરે, આપણું ભલું વિચારે એ આપણા, બાકી સમજી લેવાનું કે એ પરાયા છે અને પરાયા કોઈ દી પોતાના થાય, પોતાના જ પોતાના રહે. આમાં એવું જ થતું, મંગલ પાંડેની જાણકારી, ચંદ્રશેખર આઝાદની જાણકારી, ભગતસિંહજીની જાણકારી, સુખદેવ રાજગુરુની જાણકારી, આ બધી આપણાવે જ આપી છે. અંગ્રેજોએ કાંઈ રિસર્ચ નથી કર્યું. અંગ્રેજોને આ લોકો કહી આવતા અને ઓલા લોકો ડબ્બો લઈને પહોંચી જતા અને કેદ કરી લેતા. નહીતર ક્રાંતિકારીઓ દ્વારા આઝાદી કે સમયની મળી ચૂકી હોત મને ખ્યાલ છે. ત્યાં સુધી નેતાઓએ પણ કાગળ અને કલમ દ્વારા ઘણા પ્રયાસો કર્યા છે. એમ કહીએ કે આદરણીય વલ્લભભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલજી છે તો એમણે ખૂબ ભોગ આપ્યો છે, બીજા નેતાઓનું પણ ભોગ આપ્યો જ છે એણે સાથે. પણ મેં સરદાર વલ્લભભાઈ પટેલને વાંચ્યા છે એટલે મને ખબર છે કે એણે ખૂબ ભોગ આપ્યો છે. એણે ભારતને એક કરવા માટે ખૂબ ભોગ આપ્યો છે. 562 રજવાડાઓ અને ગામડાઓને ભેગા કરવા, એક ઘરમાં 5 માણા ભેગા ન થતા હોય સારા પ્રસંગોપાત, એમાંય મોઢા બગાડીને બેઠા હોય, તો અહીંયા 562 ગામડાઓને પોતાના એક હાકલ ઉપર ભેગા કરી દેવા, તો એ કઈ નાની એવી વાત નથી. એને સેલ્યુટ કરવા જેવી વાત છે, વખાણવા જેવી વાત છે, ગર્વ લીધા જેવી વાત છે. એક લોખંડી પુરુષ હતા જેણે આપણા માટે કંઈક કર્યું છે. યાર વાંચો એના ઇતિહાસ, સરદાર વલ્લભભાઈ પટેલના ખ્યાલ આવે. હૈદરાબાદને ભારતમાં ભેળવી દીધું, ગોવાને પોર્ટુગીઝોના હાથમાંથી ભારતમાં ભેળવી દીધું. જો સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત ને તો ગિરનારના પણ વિઝા લેવા પડત પરિક્રમા કરવા માટે. મેં તો ન્યા સુધીનું સાંભળેલું છે. તો ગિરનાર આપણો હતો જ નહીં એમ સમજી લ્યો.
સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો હૈદરાબાદ જવા માટે, ગોવા જવા માટે, ગિરનાર જવા માટે વિઝા લેવા પડત, મંજૂરી લેવી પડત. એટલે આ નેતાઓની અને નેતાઓમાંય ખાસ સરદાર વલ્લભભાઈ પટેલની બદોલત આ બધું શક્ય બની શક્યું. સુભાષચંદ્ર બોઝ છે, ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ છે, બાબા સાહેબ આંબેડકર છે, ઘણા બધા નેતાઓ. અરે બાબા સાહેબ આંબેડકરે તો એમ કહું કે 2 વર્ષ 11 મહિના 18 દિવસ સુધીનું આખું બંધારણ તૈયાર કરી નાખ્યું 64-65 લાખ રૂપિયામાં. એ સમયે ધનરાશિને બધું એકઠું કરી ભેગું કરીને એવડું જબરજસ્ત બંધારણ ભારતનું. અરે હું તો એમ કહું કે મોટામાં મોટું બંધારણ જ એને બનાવ્યું. 10 દેશોમાંથી નોખા નોખા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને ભેગું કરીને બંધારણ બનાવ્યું. તો એ ક્યાં આપણો દેશ બંધારણ પ્રમાણે ચાલે છે? અમુક અંશે, મહદ અંશે, મધ્યમ રીતે. ઘણાને તો બંધારણમાં શું નીતિ નિયમો છે એ જ ખબર નથી, કેટલી કલમો છે, શું કહેવા માગે છે કોઈ ખબર જ નથી હોતી. અને જેને ખબર છે એનો આ રીતે લાભ અને ગેરલાભ બે રીતે આપણી પાસેથી ઉપયોગ કરે છે. તો એ બાબા સાહેબ આંબેડકરને પણ સેલ્યુટ કરવા જેવું કે જેણે આ ખરેખર બંધારણની રચના કરી. કેમ કે દેશ ચલાવવા માટે આયોજન તો જોઈ ને ભાઈ, ઘર ચલાવવા માટે ચોપડો રાખવો પડે, આયોજન રાખવું પડે, હિસાબ કિતાબ રાખવા પડે. આવડો દેશ ચલાવવો હોય તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તો હોવા જ જોઈએ. સરકાર રોડ રસ્તા બનાવશે તો એને કંઈ જાળવે ન તૂકતા, આપણા બધા પાસે ટેક્સ ઉઘરાવીને જ રોડ રસ્તા બનાવે છે. એટલે બહુ સમજવા જેવી વાત છે. જો સમજૂતી આપવા બેસીશ તો કલાકોના કલાકો ટૂંકા પડશે. તો સમજીએ તો અહીંયા કીધું આદિવાસી નેતા કે જોખમનો ઢોલ વાગે છે, મુશ્કેલીનો ઢોલ વાગે. એટલે જીવાકુશકા ખરાડી કે મોટા બાવજી તમારા માથે જોખમ છે, મને એનો અણસાર આવી ગયો હતો. અણસાર એટલે સંકેત આવી ગયો હતો, મને ખબર પડી ગઈ હતી. જુઓ પવન વેગી હોંડળી પેલી પૂઠે તૈયાર હે, પૂઠે એટલે પાછળના ભાગમાં પવનની ઝડપે દોડી જાય એવી સાંઢળી તૈયાર છે, તમારા માટે તૈયાર છે. સાંઢળી ઉપર બેસીને તમે તમારા નાહો નાહો એટલે નાસી જાઓ, ભાગી જાઓ. બધા જ લોકો બોલે છે તમે તમારે નાહો નાહો એટલે કે ચાલ્યા જાઓ ચાલ્યા જાઓ, તમે ત્યાં વયા જાઓ. મોતીલાલ તેજાવત છે લોકોની ભલાઈ માટે આવ્યો હતો એટલે એને કહી દીધું હટ દ્રઢતાથી, કે કોઈ જોખમ નથી, તમારું જોખમ એ જ મારું જોખમ. ખરેખર આવા નેતાઓ હોવા જોઈએ કે નીતિ અને નિયમ લોકોને લાગુ પડે તો એને લાગુ પડે, અને પોતે પહેલા અપનાવે પછી લોકો ઉપર જો હુકમી ચલાવે. આ તો અત્યારે જો મીડિયામાં માસ્ક આપણે પહેરવાના, નેતાઓ એમને માટા મારતા હોય, રાસ ગરબા લેતા હોય. હમણાં એક તો મેં વિડીયો ફેસબુકમાં જોયો, એમાં તો એક નેતાને તો ખૂબ પોખી લીધા એવું કહી તો હાલે. નિયમ હોય તો બધા માટે હોય, નહીં તો નિયમ હોવો જ ન જોઈએ. હવે હું પોતે જ વ્યસન કરું, તમને એમ કહો બેટા ફાકી ખવાય નહીં, તમાકુ ખવાય નહીં, તો એ કેટલા અંશે યોગ્ય લાગે? હું પોતે જ જેવું તેવું ખાવ પીવું અને પછી હું તમને પાછી સલાહ આપું ને પછી સાત્વિક સલાહ આપું બેટા આવું ન ખવાય, માં દીકરો આ ન કરાય, તો કેટલા અંશે યોગ્ય લાગે? તમે પાછો મને જોવો, સાહેબ તમે તો બહુ મોટી મોટી કરતા હતા, આ તમે જ અહીં રેકડી એવું પાછો. ગાંધીજીની વાત બધાને ખબર જ છે, ગાંધીજી જેલમાં હતા, એક માજી છે એ લઈ ગયા, આમાં દીકરાને દીકરો છે ને આ ગોળ બહુ ખાય છે. એટલે ગાંધીજી કે બે માજી કાલ આવું, માજી કાલ લઈને ગયા એટલે ગાંધીજીએ કીધું દીકરા તું ગોળ ન ખાતો. તો એ માજીએ કીધું તો બાપુ તમે આવું કાલે કઈ હકતા, પાછો ધક્કો ખવડે એવું. તો કે બેન કાલે હું ગોળ ખાતો હતો ને, મેં કાલથી ગોળ મૂકી દીધો એટલે આજે હું સલાહ આપી શકું. તો આ પ્રકારના નીતિ નિયમો વાળા હોવા જોઈએ, કોઈ તે ખુલે આમ રાખે ને, આપણને બધા બંધનમાં રાખે કેમ ભેગું થાય. આપણી પાસે બધા ગાડીના કાગળિયા હોવા જોઈએ, આપણી પાસે બધા લાયસન્સ ને પીયુસી નોલું તેલું કેટલું હોવું જોઈએ, એ બધા એમને માટા મારતા હોય, એનું કાંઈ નહીં. ગાડી નંબર પ્લેટ એનું હોય એમને માટા મારતા હોય. આપણે ફોનમાં વાત કરવી હોય તો ગાડી સાઈડમાં લઈને ફોનમાં વાત કરવાની, ચાલુ ફોને વાત નહીં કરવાની. અને એ મહાન લોકો તો ચાલુ ગાડી હાલ્યા જતા હોય તો કંઈ લેવા દેવા નથી. તો આ કંઈ બંધારણના નિયમો લાગુ નથી પાડતા, આ બંધારણ પ્રમાણે ચાલતા નથી, આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે ચાલતા નથી. હેલ્મેટના નિયમ કાઢે પાછા બીજે દિહાઈ જાય, હેલ્મેટના નિયમ બંધ કરી દે. ત્યાં સુધીમાં તો હેલ્મેટની કંપની છે એ કરોડો રૂપિયા અબજો રૂપિયા કમાઈ જાય. કેટલા અંશે યોગ્ય છે? હું એક નીતિની વાત કરું છું કે નીતિ અને નિયમ
બધા માટે હોવા જોઈએ, નહીતર તો દૂર કરવા જોઈએ. પછી મીડિયાવાળા છે, સમાચાર પત્રકના જે બે ચાર ભાઈઓ સારા સારા છે, હું ફેસબુકમાં જોતો હોય, હું ક્યાંય રૂબરૂ કોઈને મળવાય નથી ગયો, પણ હું જોતો હોય તો ઘણા બધા પછી તતડાવતા હોય નેતાઓને, કેટલા આમ છે, યોગ્ય છે, આમ છે ને તેમ છે ને કરતા હોય. એટલે ભણવાની વાત આવે ત્યારે હું એટલું જ કહું કે ભણવું તો સરખું ભણવું, સારી રીતે અભ્યાસ વાંચવા બેસો. હવે હું તમને એમ કહું કે અરે ચાલો એ બધી વાતને એક સાઈડમાં મૂકી દઈએ, હું એટલું જ કહું કે તમે ટીવી સામે જોવો છો અને તમે વાંચવામાં ધ્યાન દો છો, તો કાં તો ટીવી જોઈ લો કે વાંચવામાં ધ્યાન દો, બે કામ એક એક મ્યાનમાં બે તલવાર કેમ રહી છે ને, સમજવા જેવી વાત છે ને, એક મ્યાનમાં બે તલવાર રહીએ કઈ રીતે, તો બસ એ જ વાત છે અહીંયા. તો આ નેતાએ એમ કીધું કે તમારું જોખમ એ મારું જોખમ, હું નહીં જાઉં એટલે નહીં જ જાઉં, પણ આ લોકોને એવી લાગણી હતી નેતા પ્રત્યે જેમ આપણને છે અમુક નેતાઓ પ્રત્યે, પછી આપણે શું કરી છીએ એની લાગણી એને હોય કે ન હોય, પણ આપણને નેતાઓ પ્રત્યે લાગણી છે. એટલે એક આદિવાસી કીધું, એક આદિવાસી નેતાએ કીધું, તમારા માથે અંગ્રેજને ખાર છે વેર છે. મોતીલાલજી, મોતીલાલ કે નહીં નહીં નહીં, તમને રેઢા મૂકીને તો હું નહીં જ જાઉં, રેઢા એટલે એકલા મૂકીને તો હું તમને નહીં જ જાઉં. એટલે જીવા કુશ્કા ખરાડી બોલે છે કે તમને કંઈ ન થવું જુજે, જુજે એટલે જોઈએ, તમને કાંઈ ન થવું જોઈએ, તમે અમારી ચિંતા છે, તમને તમે અમારી ચિંતા કરો છો, કેમ કરો છો અમારી ચિંતા. મોતીલાલ તેજાવત તો એ નેતા છે, દ્રઢતાથી મજબૂતતાથી સ્થિરતાથી ના પાડતા રહ્યા, પણ આ બધા લોકો લાગણીસભર થઈને નેતાને બળજબરી ઉચકીને લઈ ગયા, નહીં બાવજી નહીં બાવજી, નાસી છૂટો નાસી છૂટો નાસી છૂટો કરી સ્ટેજની અંદરની બાજુ લઈ ગયા, ત્યાંથી એને સાંઠીડી ઉપર બેસાડી અને રવાના કરી દીધા, છતા કરી દીધા. સ્ટેજની બીજી બાજુએથી પરેડ કરતા અંગ્રેજ જનરલ ચટ્ટન, બે અંગ્રેજ સોલ્જર તથા બે આદિવાસી સોલ્જર અને સુબેદાર સુરજી નીનામા વગેરે દમામથી પ્રવેશ કરે છે, એટલે જો હુકમીથી પ્રવેશ કરે છે. સ્ટેજની બીજી બાજુએ પરેડ કરતા અંગ્રેજ જનરલ ચટ્ટન, બે અંગ્રેજ સોલ્જર અને બે આદિવાસી સોલ્જરો. આ આદિવાસી સોલ્જર એટલે શું કે ભાઈ આપણાને આપણે એની આરે થઈ ગયા હતા, પછી તો શું કરે, લાચારી ભોગવવાની રીત છે, એમાં તો કંઈ ફેર પડતો નથી. દમામ એટલે જો હુકમીથી પ્રવેશ કરે છે. અહીંયા સુધી રાખીએ, બાકીનું પછીના લેક્ચરમાં. વસ્તુ જય હિન્દ જય ભારત, મહાદેવ હર.